राष्ट्रीय संयुक्त मोर्चा गीर सोमनाथ द्वारा जूनी पेंशन योजना ने लईने रेली धरना अने आवेदन में ऐतिहासिक प्रतिसाद। राष्ट्रीय संयुक्त मोर्चो गुजरात की सूचना अनुसार गीर सोमनाथ जिला में संयुक्त मोर्चा द्वारा विविध 8 થી વધુ સંગઠનો द्वारा नवी पेंशन योजना में થતા અન્યાય तथा जूनी पेंशन योजना ફરીથી લાગુ કરવાના આશયથી રેલી ધરના તથા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બપોરના 2:30 કલાકે ટાવર ચોક વેરાવળ ખાતે સૌ એકત્ર થયા, જ્યાંથી બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી રેલીનું પ્રસ્થાન કરેલ, જેમાં 300થી વધુ ટુ વ્હીલર 30થી વધુ ફોર વ્હીલરમાં કુલ મળી 800 જેટલા વિવિધ મંડળના કર્મચારીઓ જોડાયા. આ રેલીને મહારેલીનું સ્વરૂપ આપ્યું હતું. ઇણાજ સેવા સદનની બાજુની સ્વાડીમાં આ મહારેલી ધરણામાં ફેરાઈ હતી, જ્યાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના ચિરાગસિંહ મોરી, સહસંયોજક દેવાયતભાઈ ભોળા, માર્ગદર્શન કરશનભાઈ કટારિયા, એચ ટાટ મંડળના હરીશભાઈ પંપાણિયા, વન સંરક્ષણ મંડળના પ્રમુખ પ્રવીણભાઈ, જિલ્લાના મહિલા સહિત ભાવનાબેન સોલંકી, મહેસૂલ મંડળના હમીરભાઈ બારડ, આરોગ્ય વિભાગના મહિલા કર્મચારી દ્વારા વગેરે મંડળના મુખ્ય હોદ્દેદારો દ્વારા જૂની પેન્શન યોજનાની લડતને વેગ આપવા આહવાન કરવામાં આવ્યું તથા આવનારા સમયની લડત માટે એકી અવાજે શપથ લેવામાં આવ્યા. કાર્યક્રમના અંતમાં શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વેરાવળ ટીમના દિનેશભાઈ મધા, રામભાઈ ચાંડેરા, મેણસીભાઈ જોટવા, બાકુભાઈ, અનિલભાઈ ડોડિયા, હાર્દિકભાઈ રાજપોપટ, ચિરાગભાઈ પુરોહિત, અરસીભાઈ વાળા, હિતેશભાઈ પંપાણિયા તથા સમગ્ર ટીમે જયમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, ભીમજીભાઈ બજકોતર, ગીર સોમનાથ. काम देवड़ी जिन्हें संयोजक राष्ट्रीय संयुक्त मोर्चो गीर सोमनाथ अमे आज नवी जे पेन्शन योजना है एना विरोध में जूनी पेन्शन योजना चालू करा थी आ अंगे आ विषय ने लईने अमे बधा आज अहीं भेगा थया छे. अमारो आखो कार्यक्रम जे छे ए टावर चौके थी अमे बधा भेगा थई अने अहींथी शांति स्वरूपे तेमज मित्रोजन साथे कलेक्टर कचेरी खाते रेली स्वरूपे નીકળવાના છે અને ત્યારબાદ કલેક્ટર કચેરીની સામે થોડી દૂર અમે ધરણા કરવાના છે અને આ ધરણા બાદ કલેક્ટરશ્રીને આવેદન આપી. હું દેવતભાઈ ભોળા, રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગીર સોમનાથ સહ સંયોજક, આજરોજ અમે પૂર્વ આયોજિત આયોજન મુજબ ટાવર ચોક વેરાવળ ખાતે 8થી વધુ મંડળો એકઠા થયેલ, ત્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી અને 250-300 થી બાઇક વધુ બાઇક સાથે રેલી મહારેલી સ્વરૂપે ફેરવાણી, ત્યાંથી અમે ઇણાજ બાજુની વાડીમાં ધરણા કાર્યક્રમ કરેલો, જેમાં 800થી વધુ લોકો જોડાયા હતા અને ત્યાંથી કલેક્ટરશ્રીને આવેદન દેવા માટે અમે સૌ ત્યાં જઈ અને અમારો વિષય અમે રજૂ કર્યો.